नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 एना त्रीजा चेप्टर ना रीड टू नी चर्चा आपणे आ लेक्चर में करवानी छे, जे छे स्ट्रेस कंट्रोल एक्सरसाइज। अगाउ आपणे जे स्ट्रेस मैनेजमेंट छे एमां पण अमुक एक्सरसाइज नी चर्चा करेली छे। अहींया आपणने थोड़ीक वधारानी एक्सरसाइज जे छे ए आपेली छे। तो एमां आपणने पहेलुं कीधुं छे शोर्ट मेडिटेशन। मेडिटेशन एटले ध्यान करवू। तो आ ध्यान करवानी चर्चा आपणने पहेली जे एक्सरसाइज छे एमां करेली छे। मेक योर सेल्फ कम्फर्टेबल एंड क्लोज योर आईज। क्लोज योर आईज जो कि आपणे पहेला आवी गयुं छे, अने मेक योर सेल्फ कम्फर्टेबल एटले तमे योग्य रीते तमारी जातने गोठवी दियो। घणा बैठा बैठा मेडिटेशन करता होय, घणा सूता सूता अथवा तो आराम करता करता मेडिटेशन करता होय, तो अहींया आपणे आपणी जातने कम्फर्टेबल योग्य रीते आपणे एने गोठवानी छे। चूज अ वर्ड देट सीम्बोलाइज कामनेस टू यू। એટલે કે એવો શબ્દ છે એ તમારે પસંદ કરવાનો કે જે તમને શાંતિ અપાવતો હોય અથવા તો સુખનો અનુભવ જે છે એ કરાવતો હોય। અહીંયા આપણે સામાન્ય રીતે મેડિટેશન કરતા હોય તો ઓમ એવો શબ્દ જે છે એ વધારે પડતો આપણે ઇન્ડિયામાં એનો ઉપયોગ કરીએ છીએ। તો અહીંયા તો ઇંગ્લિશ આપણને આપ્યું છે એટલે આપણને ઇંગ્લિશ શબ્દ મૂકીધા છે। એ ક્યાં છે? તો છે હાર્મોની, ટ્રંકોલિટી, પછી સેરેનિટી, પીસ, રિલેક્સ। તો આવા અલગ અલગ શબ્દ છે એમાંથી કોઈ એક શબ્દ જે છે એ પસંદ કરી અને તમે મેડિટેટ કરી શકો। તો મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ, એટલે કે તમે જે શબ્દ જે છે એ તમે સિલેક્ટ કરેલો છે એમાં તમે શું કરો, ધ્યાન કરો। એના પછી આપણને કીધું છે વિઝ્યુઅલાઇઝ સીન દે ટાઈ વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજ। શું કીધું છે? કોઈ એક સીન જે છે એ વિઝ્યુઅલાઇઝ કરવાનો છે। જો આપણે અગાઉના કોઈ ભૂતકાળમાં બનેલી અમુક ઘટના હોય કે જે આપણને આનંદ અપાવતી હોય તો એવો કોઈ સીન જે છે એ પણ વિઝ્યુઅલાઇઝ કરી શકો, અથવા તો તમે તમારી રીતે કોઈ નવી ઇમેજ, જે આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટમાં ઘણી બધી ચર્ચા કરી આવી કોઈ મેન્ટલ ઇમેજ જે છે એ પણ તમે માનસિક કોઈ એવું તમે સારી એવી ઇમેજ જે છે એ પણ તમે તમારા મગજમાં વિચારી શકો। ધેટ ઇલ્યુસ્ટ્રેટ ધ વર્ડ, એટલે કે આ શબ્દ છે એની સાથે મેચ થતું એવું। You can also spend some time imagining what it would feel like if you experience harmony, tranquility inside yourself. એટલે કે આપણે આમાં આ જે મેડિટેશન કરીએ છીએ એમાં થોડો ઘણો ટાઈમ જે છે એ પણ તમે સ્પેન્ડ કરી શકો, જ્યાં સુધી તમને યોગ્ય રીતે શાંતિ ન મળે। આ બંને પાછું શાંતિ જે છે એના જ પર્યાય શબ્દ છે, એના જ સમાનાર્થી શબ્દ છે। તો એ તમને શાંતિ ન મળે ત્યાં સુધી તમે થોડો ઘણો ટાઈમ જે છે એ આમાં સ્પેન્ડ કરી શકો। ઓપન યોર આઈસ અગેન, એટલે કે ફરી પાછું તમે તમારી આંખ ખોલો। બીજું આપણને શોર્ટ મેડિટેશન જે છે એનો આપણને બીજી એક એક્સરસાઇઝ કીધી છે। પીક અ મટીરિયલ સચ એઝ અ ડ્રેસ ફેબ્રિક, અ સ્ટોન, પીસ ઓફ વુડ ઓર એનીથિંગ એલ્સ એપલ્સ ટુ યુ, એટલે કે તમને કોઈ વસ્તુ ગમતી હોય એમાંથી કોઈ પણ વસ્તુ જે છે એપલ્સ ટુ યુ, એટલે કે તમને જે કોઈ વસ્તુ ગમતી હોય એ વસ્તુ તમે પહેલાં તો તમારા હાથમાં રાખો। શું કીધું છે એમાં? કાં તો તમે ડ્રેસ ફેબ્રિક અથવા તો ડ્રેસ મટીરિયલ જે છે એ રાખી શકો, પછી પથ્થર રાખી શકો, પછી તો કે પીસ ઓફ વુડ એટલે લાકડાનું બટકું રાખી શકો, અને આવી કોઈ પણ વસ્તુ જે છે એ તમે રાખી શકો। વિથ યોર આઈઝ ક્લોઝ, તમારી આંખ જે છે એ તમારે બંધ કરવાની છે। એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ, એટલે આ મટીરિયલ જે છે એ કેવી રીતે બન્યું હશે, આ મટીરિયલને આપણે થોડું ઘણું ફીલ કરવાનું છે। ડ્રેસ ફેબ્રિક હોય તો ડ્રેસ ફેબ્રિક જે છે કેટલા બધા દોરા જે છે એ એકબીજા સાથે આડાને ઊભા જોડાઈ અને આખે આખું ડ્રેસ મટીરિયલ બનતું હોય એવું થોડું ઘણું આપણે આંખ બંધ કરીને ઇમેજિન કરવાનું છે। તો અહીંયા આપણને આવી એક્સરસાઇઝ કીધી છે। સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ, એટલે કે આવું કાર્ય જે છે એ આપણે 2 મિનિટ સુધી કરવાનું છે, અને આ એક નાનકડી એક્સરસાઇઝ આપી છે મેડિટેશન માટેની। ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ, તમારે તમારા મગજ સુધી શું પહોંચાડવાનું છે, ઓક્સિજન પહોંચાડવાનું છે। આ આપણને ત્રીજી એક્સરસાઇઝ જે છે એ કીધેલી છે। અહીં આપણને કીધું છે હાફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ્ડ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇટ ધેટ યુ ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ. શું કીધું છે? તો ઘણા બધા પ્રોબ્લેમ, અહીંયા અડધો પ્રોબ્લેમનો ભાગ તો એ જ છે કે તમે જ્યારે સ્ટ્રેસમાં હોય ત્યારે તમે
પ્રોપરલી શ્વાસોશ્વાસ જે છે બ્રીધિંગ શ્વાસોશ્વાસ જે છે એ તમે યોગ્ય રીતે કરી શકતા નથી અથવા તો ઊંડો શ્વાસ જે છે એ તમે લેતા નથી જ્યારે આપણે ટેન્શનમાં હોય અથવા તો કંઈ કોન્સન્ટ્રેશન આપણે કોઈ ફોકસ જે છે એ યોગ્ય રીતે કોઈ વસ્તુ ઉપર ન કરી શકતા હોય ત્યારે આ પ્રોબ્લેમ જે છે એનો અનુભવ થાય છે ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન આપણે જો ઊંડો શ્વાસ લઈએ તો જ આપણા શરીરના બધા જ ભાગ સુધી યોગ્ય ઓક્સિજન જે છે એ પહોંચતો હોય તો મગજ સુધી છેક પહોંચાડવું હોય તો ત્યારે આપણે ઊંડો શ્વાસ જે છે એની જરૂર પડે છે એટલે જ બાબા રામદેવ જે છે એ આપણને કપાલભાતીને અનુલોમ વિલોમ ને એવું બધું આપણને કહેતા હોય છે વેન વી ગેટ સ્ટ્રેસ્ડ વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રેથ ઓર ઓનલી બ્રેથ ઇન અ સેલો વે શું કીધું છે વેન વી ગેટ સ્ટ્રેસ જ્યારે આપણે સ્ટ્રેસમાં હોય જ્યારે આપણે તણાવમાં હોઈએ વી ટેન્ડ ટુ હોલ્ડ આપણે આપણા શ્વાસ જે છે એને રોકી રાખીએ છીએ વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રેથ ઓનલી બ્રેથ ઇન અ સેલો વે એટલે કે આપણે ઊંડા શ્વાસ નથી લેતા સેલો એટલે છીછરા જે સેલો જે છે એ ડીપનું કેવું છે ઊંધું છે તો સેલો એટલે શું થઈ જશે છીછરું એટલે કે અહીંયા શ્વાસ લેવાની વાત કરેલી છે કે આપણે એટલા ઊંડા શ્વાસ નથી લેતા છીછરા શ્વાસ લઈએ છીએ યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ એટલે કે આપણું જે ફેફસું છે એના ઉપરના ભાગથી જ આપણે શ્વાસ લઈએ છીએ એકદમ અંદરથી શ્વાસ લેતા નથી ઇન ઓર્ડર ટુ ડિપેન્ડ ઓન બ્રેથિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન ટુ ધ બ્રેન અગેન શું કીધું છે તો આપણે જેમ ઊંડો શ્વાસ લેશું તો આપણે આપણા મગજ સુધી શું કરી શકશું તો કે આપણું જે ઓક્સિજન જે છે શરીરનું ઓક્સિજન જે છે એ આપણે આપણા મગજ સુધી પહોંચાડી શકશું એટલે આપણને એકદમ ઊંડો શ્વાસ જે છે એ લેવાનું કીધું છે ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ આપ જે એક્સરસાઇઝ જે છે એ આપણને 2 મિનિટ સુધી કરવાનું કીધું છે એમાં આપણને શું કીધું છે રબ બોથ યોર હેન્ડ્સ રબ એટલે ઘસવું આપણા બંને હાથ જે છે એની હથેળીને આપણે શું કરવાનું છે ઘસવાનું છે હેન્ડ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી ઘણી વખત શિયાળામાં આપણે બહુ જ ઠંડી લાગતી હોય ત્યારે બધા શું કરે તો હાથની હથેળી જે છે એ ઘસતા હોય છે તો આવી વસ્તુ જે છે એ થોડી ઘણી એનર્જી જે છે એ ઉત્પન્ન કરી શકે પ્લેસ યોર પામ વન ઓન ધ ટોપ ઓફ અધર એટલે આપણે એક હથેળી હોય આ હથેળીની માથે બીજી હથેળી રાખવાની છે ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ એટલે તમારો જે દૂટીનો ભાગ છે આ દૂટીના ભાગની સેજ નીચે આપણે શું કરવાનું છે એક પછી એક અથવા તો એક ઉપર બીજો હાથ જે છે એને રાખવાનો છે બ્રેથ કોન્શિયસલી ઇન ટુ યોર બેલી શું કરવાનું છે આપણે શ્વાસ લેવાનો છે એ પણ કેવી રીતના પેટેથી શ્વાસ લેવાનો એટલે આપણે શ્વાસ લેતા ને ત્યારે પેટ જે છે ને એ એકદમ બહાર નીકળવું જોઈએ ને અંદર આવવું જોઈએ એટલે પેટેથી આપણે શ્વાસ લેવાનો છે ઘણી વખત આવા એક્સરસાઇઝ કરતા લોકો જે છે એને પણ આપણે જોયા છે મેક યોર પામ રાઇઝ એવરી ઇન બ્રેથ એટલે કે તમે પેટેથી શ્વાસ લેશો ને એટલે પેટ બહાર આવશે અને અંદર જશે તો ત્યારે આપણી હથેળી જે છે આ હથેળી પણ અંદર આવશે અને બહાર જશે એવી રીતના આપણને આ એક્સરસાઇઝ કરવાની કીધી છે ઇમેજિન બ્રેથિંગ ઓક્સિજન ઇન ટુ યોર બ્રેન એટલે કે આવું આપણે ઇમેજિન કરવાનું છે અને આપણે ઊંડો શ્વાસ લેશું એટલે ઓક્સિજન જે છે એ તો મગજ સુધી પહોંચવાનું જ છે પણ આપણે આવું ઇમેજિન કરવાનું છે આવી આપણે એક ઇમેજ વિચારવાની છે કે જેમાં તમારું ઓક્સિજન જે છે એ તમારા બ્રેઇન મગજ સુધી જતું હોય ત્યારબાદ ચોથી એક્સરસાઇઝ તો એમ આપણને કીધું છે ધ ક્રાઉન પુલ આ ક્રાઉન એટલે શું થઈ જશે મુગુટ ક્યાં ભાગમાં પહેરીએ આપણે માથાના ભાગમાં પહેરીએ તો આ એક્સરસાઇઝ જે છે એ જે માથાને લગતી અથવા તો મુકુટને લગતી એક્સરસાઇઝ જે છે એ આપણે કહી શકીએ વેન વી બ્રેથ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ એટલે ખૂબ જ સૂક્ષ્મ એવી મૂવમેન્ટ ખૂબ જ સૂક્ષ્મ એવી હલનચલન જે છે એ થતી હોય કઈ જગ્યાએ ઓફ ધ ક્રેનિયલ બોન્સ એટલે કે જે ખોપરીના હાડકા છે આ ખોપરીના હાડકામાં ખૂબ જ નજીવી એવી મોમેન્ટ જે છે એ થતી હોય અહીંયા આપણે ઇમેજ દ્વારા દર્શાવેલું છે આ જે છે એ શું છે ક્રેનિયલ બોન્સ એટલે કે જે ખોપરીના હાડકા છે એની ઇમેજ આપણને દર્શાવેલી છે ખૂબ જ સૂક્ષ્મ એવી મોમેન્ટ થતી હોય તો આ જે છે એ ઇમેજ દ્વારા પણ આપણે દર્શાવેલું છે પછી શું કીધું છે વિચ ઇન ટર્ન્સ અલાઉ ધ
सेरेब्रोस्पिनियल फ्लूइड। सेरेब्रोस्पिनियल એટલે શું? તો કે આપણું જે ખોપરી અહીંયા આપણને આકૃતિમાં દર્શાવ્યા, આ જે ખોપરીનો ભાગ જે છે એ, અને આ જે છે ને એ કરોડરજ્જુ છે, આ બધું શું છે? કરોડરજ્જુ। તો એ પણ આપણા શરીરમાં ખૂબ જ મહત્વનું અંગ છે। તો ખોપરી અને કરોડરજ્જુ વચ્ચે એક આપણે એમ કહી શકીએ કે લિક્વિડ અથવા તો ફ્લુઇડ અથવા તો તરલ પદાર્થ જે છે એ તરલ પદાર્થ જે છે એ એમાં હરતો ફરતો હોય છે। તો આ ફ્લુઇડ જે છે એ ક્યાં ઉત્પન્ન થાય છે? તો ખોપરી અને કરોડરજ્જુના વચ્ચેના ભાગમાં ઉત્પન્ન થાય છે। અને આ જે ફ્લુઇડ જે છે એ જ આપણા શરીરની રક્ષા કરવામાં અને શરીરનું કામ જે કામકાજ જે છે વ્યવસ્થિત ચલાવવામાં આપણને મદદરૂપ થતું હોય। થોડું ઘણું બાયોલોજિકલ છે પણ આપણે એને ઉદાહરણ દ્વારા સમજી લઈએ છીએ। ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પિનિયલ કોલમ, જો આ સ્પિનિયલ કોલમ એટલે શું થઈ જશે? કરોડરજ્જુ। એન્ડ ધ સ્કલ એટલે કે ખોપરી અને જે કરોડરજ્જુ છે એની વચ્ચે આ ફ્લુઇડ જે છે એ જો ફ્રીલી મૂવ કરતું હોય ત્યારે આપણે શરીર જે છે એ ખૂબ જ વ્યવસ્થિત કામ કરતું હશે। તો અહીંયા શું કીધું છે? વેન ટેન્સ્ડ એટલે આપણે જ્યારે શું હોય તો કે ટેન્શનમાં હોઈએ છીએ અથવા તો આપણે અપસેટ હોઈએ છીએ ઓર અપસેટ। એન્ડ ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ, જ્યારે આપણે યોગ્ય રીતે શ્વાસોશ્વાસ જે છે એ લેતા નથી। ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બીકમિંગ સ્લાઇટલી સ્ટક। શું કીધું છે આપણને? આનું રિઝલ્ટ આપણને શું મળે છે? તો આપણા જે ખોપરીના હાડકા છે, સ્કલ એટલે પણ થઈ જશે ખોપરી અને ક્રેનિયલ એટલે પણ થઈ જશે ખોપરી, તો જે સ્કલ છે અથવા તો ખોપરીના હાડકા છે એ કેવા થઈ જશે? સ્લાઇટલી સ્ટક એટલે ચોટી જશે, થોડા ઘણા એકબીજા સાથે ચોટી જશે। સો ધેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી, આપણે શું કીધું? જો શરીરને યોગ્ય રીતે કામ કરાવવું હોય તો આ ફ્લુઇડ જે છે એ ફ્લુઇડને અથવા તો જે લિક્વિડ છે એને યોગ્ય રીતે મૂવમેન્ટ થવી જોઈએ। પણ જ્યારે આપણે ટેન્શનમાં હોય, અપસેટ હોય, ત્યારે શું કીધું છે? તો આ મગજના હાડકા જે છે, ખોપરીના હાડકા છે, એકબીજા સાથે ચોટી જશે થોડા ઘણા, એને લીધે જે ફ્લુઇડ છે સર્ક્યુલેટ થશે નહીં। તો અહીંયા આપણે ઇમેજ દ્વારા પણ દર્શાવ્યું છે, ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુએન્સ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પિનિયલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે। આજે આપણને એક્સરસાઇઝ કીધી છે, આગળ આપણે એક્સરસાઇઝ જોવાની છે, તો આ એક્સરસાઇઝ છે એનાથી શું થશે? તો જે ફ્લુઇડ જે છે એ પ્રોપરલી જે મૂવમેન્ટ નહોતું કરતું એ પોઝિટિવ વે અથવા તો પ્રોપરલી તે પોતે મૂવમેન્ટ કરવા લાગશે। ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ, આપણી જે મગજની નર્વસ સિસ્ટમ છે, જે ચેતાતંત્ર આખું છે એને એકદમ શાંત પાડવાનું કામ જે છે એ કોણ કરશે? તો આ એક્સરસાઇઝ જે છે એ કરશે। એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે અ હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ સ્ટમક એચ, અહીંયા એચ નહીં વાંચવાનું, આપણે શું વાંચવાનું છે? એક, શું કીધું છે આપણને? તો એક તો આપણા ચેતાતંત્ર છે એને શાંત પાડવાનું કામ કરશે, સાથે સાથે જો ઘણી વખત સ્ટ્રેસમાં હોય ત્યારે આપણું માથું દુખવા માંડે તો આ હેડેક જે છે અથવા તો માથાનો દુખાવો છે એને શાંત કરી શકે। પછી તો કે સ્ટ્રેસ જે છે એને રિડ્યુસ કરી શકે, અને સ્ટમક એચ એટલે કે પેટનો દુખાવો પણ ટેન્શનમાં આવી જતો હોય તો આ પેટનો દુખાવો જે છે એને પણ શાંત પાડી શકે। એઝ વેલ એઝ હેલ્પિંગ યોર થિંક ક્લિયરલી, એટલે કે તમે યોગ્ય દિશામાં વિચારી શકો, યોગ્ય રીતે વિચારી શકો, એમાં પણ તમને હેલ્પફુલ થશે। હવે આપણે આ એક્સરસાઇઝ જે છે એમાં શું કરવાનું છે? પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ ઓન ટોપ ઓફ યોર હેડ, સો ધેટ યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેરલાઇન્સ એટ ધ ફ્રન્ટ। અહીંયા આપણે થોડું ઘણું આકૃતિમાં જોઈએ તો તમારે તમારા હાથ જે છે એને કઈ જગ્યાએ બેસાડવાના છે? અહીંયા આપણે ઇંક લઈ લઈએ, લાલ, તમારે તમારા હાથ જે છે એ હાથને ખોપરીના વચ્ચેના ભાગમાં બેસાડવાના છે। આપણે પાથી પાડતા હોય, એ પાથી પાડતા એમ વચ્ચે લીટો કેમ હોય તેરે નામમાં, એવી રીતે આપણે આપણા હાથ જે છે એ હાથને અહીંયા આવી રીતે રાખી દેવાના છે, અને પછી વચ્ચેથી રાખી અને આપણા હાથ જે છે એને મૂવમેન્ટ કરવાની છે કેવી રીતે? તો આવી રીતે નીચેની તરફ, એટલે વચ્ચેથી જવાનું ક્યાં કઈ તરફ? તો કે નીચે તરફ જવાનું। આવી રીતે આપણે મગજના ભાગમાં શું કરવાનું છે? મૂવમેન્ટ જે છે એ કરવાની છે।
तो आ एक्सरसाइज जे छे ए एक्सरसाइज करवानी वात करेल छे। શું કીધું છે? આપણી હેરલાઇન જે છે પાથી પડે છે, આ પાથી પડે ને ત્યાંથી આપણા હાથ જે છે એ મૂવમેન્ટ કરવા જોઈએ। ફેમલી પ્રેસ ડાઉન, ધીમે ધીમે કરતા પ્રેસ કરવાનું છે અને નીચેની તરફ ખેંચવાનું છે। ઓન ટુ યોર સ્કેપ ક્લેપ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડલ લાઇન, એટલે શું કરવાનું છે? ધીમે ધીમે કરતા એને પ્રેસ કરતું જવાનું છે અને એને મિડલ લાઇનમાંથી આપણે નીચેની તરફ આપણે શું કરવાનું છે? તો હાથને ખસેડવાનો છે। આપણે કાસ્કો કોમ્બિંગ જે છે એ કરતા અથવા તો જે કાસ્કો જે છે એને ઘસ આપણે વાળ ઓળાવતા હોય ત્યારે કેવી પ્રક્રિયા કરીએ છીએ એના વિશે વાત કરેલ છે। કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ હેન્ડ, એટલે કે બહારની તરફ આપણે હાથને ધકેલવાના છે। નાવ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડલ, હવે આપણો હાથ જે છે એ થોડોક ખસેડવાનો છે, થોડોક પાછળની બાજુ આપણે ખસેડવાનો છે અને શું કીધું છે આપણને? ઓન ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસીજર, એટલે આપણે આખા માથામાં આ પ્રોસીજર કરવાની છે। એટલે ઉપરથી ચાલુ કરો તો તમે ધીમે ધીમે કરતા આખા માથામાં આવી પ્રોસીજર અથવા તો આવી પ્રક્રિયા જે છે એ રિપીટ કરી શકો। નાવ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન ધ ઓન યોર હેડ ટુવર્ડ્સ ધ ક્રાઉન, પાછું આપણને શું કીધું છે? મુકુટ તરફ, અથવા તો આ એક વખત આખી આખી પ્રક્રિયા થઈ જાય ત્યારે પાછું આપણે શું કરવાનું છે? આની આ પ્રક્રિયા જે છે એ કરવાની છે, રિપીટ કરવાની છે એન્ડ ધ એન્ડ રિપીટ ધ પ્રોસીજર। એટલે માથાના ઉપરના ભાગથી ચાલુ કર્યું હોય તો પછી આગળ વધતા વધતા તમારે છેક નીચે સુધી જવાનું, ફરી પાછી આ પ્રક્રિયા જે છે એ કરવાની। તો આ જે છે આ ચોથા નંબરની એક્સરસાઇઝ છે અને છેલ્લી એક્સરસાઇઝ છે એ છે મેન્ટલ ક્વિક ફિસ્ટ, એટલે આ જે એક્સરસાઇઝ છે એમાં કંઈ વધારે છે નહીં, આપણને જે કાંઈ ગમતી હોય એવી વસ્તુ કરીએ તો સ્ટ્રેસ જે છે એ દૂર થઈ જાય। પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, એટલે આપણે રૂમમાં નાચવાનું છે અને સારું એવું મ્યુઝિક જે છે જે આપણને ગમતું હોય એ મ્યુઝિક આપણે સાંભળવાનું છે। સેડ સોંગ સાંભળવાનું નથી, બાકી પાછા આપણે ટેન્શનમાં આવી જશું। ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઇટ સાઈડ ઓફ ધ બ્રેન, આપણા જે મગજ છે એ મગજનો જમણો ભાગ છે, એ જમણો ભાગ આવી એક્ટિવિટીથી થોડોક આપણે એક્ટિવ થઈ જાય છે અથવા તો યોગ્ય કામ કરવા લાગે છે એવું કહી શકીએ। એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેન, તમારું જે મગજ છે એને યોગ્ય રીતે બેલેન્સ કરવા માટે આ જે એક્સરસાઇઝ છે એ તમને કામ લાગી શકે। ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્યુડલી, એટલે અહીંયા આપણને શું કીધું છે? તમે એક ફિશ ટેન્ક જે માછલીઘર જે છે એ માછલીઘર જે છે લઈ આવો અથવા તો ઘરમાં હોય તો જોવો, બાકી એને કંઈ લઈ આવવાની જરૂર નથી, નવું ખરીદવાની કંઈ જરૂર નથી। તો માછલીઘર હોય એ માછલીઘરમાં જે માછલી છે એ કેવી રીતના આટા મારતી હોય, અહીંયા લેંગ્યુએજલી એટલે શું થઈ જશે? તો કે નિરાશાપૂર્વક આટા મારતી હોય, એને તો ક્યાં રહેવું ગમે? દરિયામાં રહેવું ગમે, પણ જે આપણે માછલીઘર લઈ આવીએ છીએ એમાં એ આટા મારતી હોય, આમ નામ ફરતી હોય, પણ એટલાક જ વિસ્તારમાં ફરતી હોય, એટલે નિરાશાપૂર્વક ફરવું એનો મતલબ અહીંયા એવી રીતે થશે। તો આવી માછલી જે છે એને આપણે જોયા રાખવાનું છે। ધીસ અલોવ્સ યોર માઇન્ડ ટુ કામ ડાઉન, આ જે એક્સરસાઇઝ છે એ શું કરશે? તમારા મગજને શાંત પાડવાનો પ્રયત્ન કરશે। રાઇટ ડાઉન ઓલ યોર વરીસ, તમારી જે દુઃખ છે, તમારી જે ચિંતા છે, એના બધા કારણો છે, આ બધા કારણો જે છે એ તમારે શું કરવાનું છે? બધાએ બધા કારણો જે છે ચિંતાના કારણો એ તમારે લખી નાખવાના છે। પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર, આ બધા કારણો આપણે પુટિંગ એટલે અહીંયા લખવાની જ વાત કરેલી છે, એને તમારે શું કરવાનું છે? કાગળમાં તમારે બધું લખી નાખવાનું છે। ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ, તમારા મગજમાંથી એને દૂર કરવાના છે અને એને ક્યાં લખી નાખવાના છે? કાગળ ઉપર લખી નાખવાના છે। પછી અહીં કીધું નથી પણ એ કાગળ તમારે પાણીમાં નાખી દેવાનું, સળગાવી દેવાનું, આવી રીતના આપણે કરી શકીએ। ગેટ આઉટ ઇન ટુ નેચર એન્ડ વોક, તમે જે નેચર અથવા તો યોગ્ય એવું વાતાવરણ હોય એમાં તમે ચાલી પણ શકો છો, આવું પણ કામ તમે કરી શકો છો। કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાવ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો, શું કીધું છે? અત્યારની વસ્તુ અથવા અત્યારની સિચ્યુએશન જે છે એ આપણે વિચારવાનું છે, અત્યારે આપણે શું કરી રહ્યા છીએ એના ઉપર ફોકસ કરવાનું છે, એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે, કે આગળ જે શું થવાનું છે એના વિશે કોઈ વધારે વિચારવાનું નથી, કારણ કે 90% થી લઈને
99% સુધીના શેષનું કારણ જે છે એ શું હોય છે, તો કાલે શું થશે એની ચિંતામાં ને ચિંતામાં આપણે કોઈ યોગ્ય કામ કરી શકતા નથી. તો અહીંયા આપણને શું કીધું છે, તમારે તમારી જાતને કોન્સન્ટ્રેટ કરવાનું છે. કેવી રીતે? તો આગળ શું થવાનું છે એ વિચારવાનું નથી. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પુ બોટલ એઝ એ માઇક્રોફોન. બાથરૂમમાં શું કરવાનું છે, આપણે ગાવાનું છે અને એમાંય જે શેમ્પુની બોટલ હોય એને આપણે માઇક તરીકે યુઝ કરી અને આપણે એને ગાવાનું જોર જોરથી, ભલે પછી બાજુવાળા કેવા આવે. નોબડી ઇઝ પરફેક્ટ, કોઈ પણ પરફેક્ટ હોતું નથી. એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી, કોઈ એવું બોલતું નથી કે ભાઈ આપણે પરફેક્ટ નથી, પણ ખરેખર બધાય પરફેક્ટ કોઈ હોતા નથી, અહીંયાનો એવો મતલબ થાય છે. મિસ્ટેક્સ આર ઓકે, એટલે કે દરેક લોકો છે, કોઈ પણ વ્યક્તિ આગળ વધ્યો હોય અથવા તો નામ કમાણો હોય એને પોતાને મિસ્ટેક તો થઈ જ હશે. એટલે આપણને શું કીધું છે, મિસ્ટેક તો થવાની જ છે, એટલે મિસ્ટેક્સ આર ઓકે. જે મહેનત કરે છે એને જ વાંધો પડવાનો, જે નથી કરતા એને તો ક્યાં કાંઈ ફેર પડવાનો. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ, હું નહીં કરી શકું, આવો શબ્દ છે એને તમારી ડિક્શનરીમાંથી કાઢી નાખો ફ્રોમ યોર વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ. આ શબ્દ ભંડોળમાંથી આપણે આ આઈ કાન્ટ એવો ફ્રેઝ જે છે એ કાઢી નાખવાનો છે, અથવા તો શબ્દ સમૂહ. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન. આ જે આઈ કાન્ટ આવો શબ્દ જે છે ને એ તમારા માટે કન્સ્ટ્રક્ટિવ નથી, એટલે શું કે એ તમને યોગ્ય આઉટપુટ સુધી નથી લઈ જવા દેતો. તમે એમ કહો કે હું આ નહીં કરી શકું, એટલે મગજ જે છે ને એ થોડી ઘણી તો તમારા શરીરને ના પાડી જ દે કે હું આ કામ નહીં કરી શકું. એટલે આ જે છે એ કન્સ્ટ્રક્ટિવ નથી, યોગ્ય પરિણામ તરફ તમને લઈ જઈ શકતું નથી. એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન, એટલે એ તમારું જે તમે સોલ્યુશન સુધી પહોંચવા માટેનો ટ્રાય પણ કરતા હોય ને તો એને શું કરી નાખે, રોકી દે છે ને, બ્લોક કરી નાખે છે. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ, તમે ડાબોળી હોય તો જમણા હાથે, જમોળી હોય તો ડાબા હાથે, એવી રીતના તમારે થોડી ઘણી લાઇન જે છે એ લખવાની છે. ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેન, મગજ જે છે એ આપણે જોયેલું હોય કે આવી રીતના એના બે અલગ અલગ ભાગ હોય, તો આ જે હેમિસ્ફિયર આકારના મગજ છે એ મગજના ભાગને રીબેલેન્સ કરવા માટે આ જે એક્સરસાઇઝ જે છે એ પણ તમે કરી શકો. એક્સપેક્ટ ટુ બી અ લકી, એટલે એવી તમે આશા રાખો કે તમે વિશ્વમાં સૌથી લકી માણસ છો. જો આવી તમે આશા રાખશો તો તમે થોડી ઘણી સ્ટ્રેસ જે છે એને તમે દૂર કરી શકશો. તો આ આખે આખું જે સ્ટ્રેસ રિલેટેડ એક્સરસાઇઝ છે એના વિશે વાત કરેલી છે. ટોટલ 5 એક્સરસાઇઝ છે, આમાંથી આપણા ક્વેશ્ચન જે છે એ બની શકે. હાલ આપણે આટલું રાખીએ છીએ. આભાર.